છું આરજે ઉર્વશી એન્ડ જલસો પર દર શુક્રવારે આપણી જોડે જે એક મહેમાન જોડાય છે એમાં આજે એક બહુ અદ્ભુત મહેમાન જોડાયા છે. એમની ગઝલો સાથે છે ને મારો તો બહુ પર્સનલ નાતો છે, પર્સનલ મેમરીઝ છે. દરેકે દરેક ગીત લગભગ લૂપ મોડ પર સાંભળી શકાય ને એટલા બધા ફેવરેટ છે. હવે એ ઘણા બધા ટાઈમથી અમે લોકો એમની પાછળ પાછળ ફરતા હતા કે કોઈક રીતે એમને સ્ટુડિયો સુધી લઈ આવીએ, અને ફાઇનલી આજની ઘડી તે રડિયામણી કરીને એ દિવસ આવી ગયો છે. મારી સાથે જે સ્ટુડિયોમાં મારા બહુ જ ફેવરેટ સિંગર કમ્પોઝર આલાપ દેસાઈ. થેન્ક યુ સો મચ ફોર કમિંગ સર. થેન્ક યુ. એબ્સોલ્યુટલી માય પ્લેઝર કે હું ફાઇનલી આવી શક્યો. યા, એન્ડ ઇટ્સ ઓર ઓનર ટુ. બહુ બહુ જ આમ આશિતભાઈ ને હેમાબેન આવ્યા ને ત્યારથી અમને એવું હતું કે હવે તો નેક્સ્ટ ટાર્ગેટ આ જ હોવું જોઈએ. એટલે મને પણ લાગ્યું કે એ લોકો આવે હવે તો મારી ફરજ બને છે કે હું આવું. ડેફિનેટલી બહુ જ બહુ જ આનંદ છે. સૌથી પહેલા તો એ જાણવું છે કે તમે ઘણા ટાઈમથી જલસોને સાયલન્ટલી જોઈ રહ્યા છો, લાઈવ જેમિંગમાં પરફોર્મ કરવાને લઈને હાઉ એક્સાઇટેડ યુ આર? આઈ એમ વેરી એક્સાઇટેડ કારણ કે એક સાથે આટલા બધા ગુજરાતી લોકો આપણું ગુજરાતી કાવ્ય સંગીત સાંભળશે એ જાણીને જ બહુ આનંદ થાય છે. ટ્રુ. એટલે આઈ એમ લુકિંગ ફોરવર્ડ કે જુદી જુદી રીતે ઘણા જૂના અને થોડાક નવા એવા સ્વરાંકનો સંભળાવો. ઓકે, અને તમારા માટે છે ને એ સવાલ વ્યર્થ છે. આમ છે ને જનરલી 3-4 સવાલો મારા ફિક્સ છે દરેક આર્ટિસ્ટના કે તમને ઇન્સ્પિરેશન ક્યાંથી મળી, તમે ગાવાનું કેમ શરૂ કર્યું. આલાપભાઈ માટે એ 3-4 સવાલો સીધા ચોક ઓફ થઈ જાય છે. અને તમારી મ્યુઝિક ઇન્સ્પિરેશન તમારા ઘરમાં જ છે? એબ્સોલ્યુટલી. આશિતભાઈ ને હેમાબેન, એટલે હવે જયારે તમે આ ઘરમાં ઉછર્યા હોવ ત્યારે સ્વાભાવિક છે કે દરેકને એવું જ હોય કે તમે સંગીતમાં આવશો. બરાબર. તો આ વસ્તુ તમારા બચપણમાં ક્યાંય હતી? હાવી હાવી નહોતી, પણ બહુ જ સાયલેન્ટલી અને ખબર ન પડે એવી રીતે વણાઈ ગઈ હતી જીવનમાં. ઓકે. કારણ કે મિત્રો આવતા જતા રહે પપ્પાના, એ બધા સંગીતકાર જ હોય અથવા એ લોકો શાયરો હોય, ગઝલકારો હોય, ગીતકારો હોય, એટલે વાતો જે થાય તે બી સંગીતની, સંગીત પણ થાય એ પણ સંગીત જ. અને કશેક જઈએ તો કાંઈક તો કોઈક પ્રોગ્રામ સાંભળવા જઈએ અને કાં તો એ લોકો ગાવા જાય ને હું ઓડિયન્સમાં બેઠો હોઉં, અને કાં તો એ લોકો સાથે મોટો થયો પછી તબલા પર સંગત કરતો હતો. એટલે ઓલ ટોક્સ અરાઉન્ડ એન્ડ ઓફ મ્યુઝિક, એટલે બહુ નેચરલી એવું જ હતું કે ઇટ્સ એન એક્સટેન્શન ઓફ વોટ વી આર. અને કંઈક જુદું ખાસ જઈને કરીએ છીએ એવું નથી લાગતું, નોર્મલ સંગીત એમ, ધેટ્સ લાઈફ. એટલે એવું છે કે ભાઈ પેલું સોનીનો દીકરો હોય તો એ આ નાનપણથી જોતો હોય કે આ કરવાનું છે, કરવાનું છે, કરવાનું છે, પછી એક દિવસ દુકાને બેસી છે. એક્ઝેક્ટલી, એક્ઝેક્ટલી. પણ અમારે દુકાન નથી હોતી અનફોર્ચ્યુનેટલી. એમની પાસે જે છે ભાઈ એ તો આપણા કોઈના ઘરોમાં નથી. એ કેટલા એક્સ્ટ્રીમલી બ્લેસ્ડ અને લકી છે આપણે એમની મોઢેથી જ જાણીશું. પણ જ્યારે આ બે નામો તમારા નામની સાથે જોડાયેલા હોય ને ત્યારે એક એ પણ આવે કે તમે જે પણ કંઈ કરો છો એ એની એક્સેપ્ટેશન્સ કે એને જોવાની નજર બદલાઈ જાય. મોટાભાગે પેલું આપણે આજકાલ એવું હોય ને કે બાપ સે બડા બેટા ને હાંતે ને બધું થાય, તો તમારી સાથે ક્યારે આવું કંઈ થયું? મારી સાથે થયું હશે કદાચ, લોકોના મનમાં આવી જશે વાત. અને મેં જયારે શરૂ કરી કરિયર તો ના કહેવાય પણ તબલા વગાડવાનું શરૂ કર્યું પહેલા, તો પહેલા મને હતું કે હું કોઈ દિવસ ગાઈશ જ નહીં. આઈ વોન્ટ, બીકોઝ ઝાકીરજી વોઝ માય આઈડલ. વાવ. અબ્બાજીનો સ્ટુડન્ટ છું એટલે પહેલા એવું હતું કે તબલા જ, એમ સોલો તબલા જ વગાડવા છે. પછી સમહો કોલેજમાં ગયો પછી થયું કે હવે થોડું ગાઈ શકાય છે, એમ ગળું ચાલ્યું થોડુંક. પછી થોડી હિંમત કરીને ગાયું તો આઈ થિંક પીપલ સ્ટાર્ટેડ એક્સેપ્ટિંગ કે હા એ કરી શકે છે. પણ મને પોતાનામાં સંતોષ થયો કે હું ગાઈ શકું છું આઈ થિંક છેલ્લા 6-7 મહિનામાં મને થયો છે. પણ એટલે ઇટ્સ એન ઓનગોઈંગ પ્રોસેસ. અને કદાચ ઘણા લોકોને એવું થતું હશે કે નથી કરી શકતો ટુ ધેટ લેવલ, પણ હું એટલું જાણું છું કે હું ડૂબાડીશ નહીં નામ, એટલું મને આવડે છે. આગળ કદાચ લઈ જઈશ કે નહીં મને ખ્યાલ નથી, પણ ડૂબાડીશ નહીં 100%. ટ્રુ ધેટ. અને એ બહુ સારી રીતે બહુ આગળ લઈ જઈ રહ્યા છે અને તમને પણ એનો અનુભવ હશે જ. તમને યાદ છે તમે પહેલું સોંગ કયું ગાયું હતું સ્ટેજ પર? સ્ટેજ પર કયું ગાયું હતું મને યાદ નથી, પણ મને એટલું યાદ છે કે મેં અનફોર્ચ્યુનેટલી હરિહરનજીની સામે જ રોજા જાને મન ગાયું હતું. એ પપ્પાના એક રેકોર્ડિંગમાં આવ્યા હતા અને હું આઈ થિંક 10th કે 11th હતો, 96-97 ની વાત છે. અને ત્યારે રોજા રિલીઝ થયું હતું ને, ઇટ વોઝ માય ઓલ ટાઈમ ફેવરેટ સોંગ અને એમનું જ વર્ઝન હું સાંભળતો હતો. અને એ આઈ થિંક જય શ્રીનાથજીના રેકોર્ડિંગમાં હરીજી આવ્યા હતા સ્ટુડિયોમાં. ત્યારે પપ્પા કહ્યું કે આલાપને ગાના શરૂ કિયા હૈ હરીજી આપ સુનો. એટલે મેં કહ્યું કે મને જરા નોટિસ તો આપો, અમે ગાતા હતું આવડતું એમાં પાછું સીધું રોજા જાને મન. એટલે એમને થોડુંક સંભળાવ્યું સી ઘરમાં આ લોકો ગાતા હોય એટલે કંઈક તો કંઈક ગણી ગણીએ, પણ એટલો ભરોસો પોતા પર તે વખતે નહોતો કે હું ગાઈશ, મને તબલા જ વગાડવા હતા. પણ આવી ગયું, વણાઈ આવી ગયું. ત્યારે હરિહરનજીએ શું કહ્યું હતું? એ પબ્લિકમાં કહેવાય એવું નથી. અમે પછી જરા જાણીશું એ વાત કેમેરા બંધ થાય એટલે. એન્ડ પછી તો તમે કમ્પોઝિશન બહુ કર્યા, ગાવાનું શરૂ કર્યું. ગઝલો અતિશય ફેવરેટ સબ્જેક્ટ છે તમારો, મોસ્ટ ફેવરેટ છે. એવું કેમ થયું કે ગઝલો પર આટલું બધું? એટલે એક લાઈનમાં ખુલે અને બીજી લાઈનમાં સમજાઈ જાય. ધેટ્સ ટ્રુ.
લાંબુ વિચારવાનું જ નહીં, લાંબુ જોવાનું જ નહીં. એટલે ઇટ્સ ઇટ્સ અ વેરી ક્લિયર કટ થિંગ. અને ગઝલો એવી પણ હોય છે કે જે જે લખ્યું હોય એ જ તમે સમજો, અથવા લેયર ગઝલ હોય છે કે જે લખ્યું છે એ તો છે જ, પણ એક પાછળનો એક અર્થ છે, સબટેક્સ્ટ છે બધી. એટલે એ સબટેક્સ્ટ પણ સમજવાની મજા આવે છે. ને ધ ફોર્મેટ ઓફ પ્રેઝેન્ટિંગ અ ગઝલ, ગઝલિયત, ગઝલ ગાયકી, એને માટે મેક્સિમમ ગુલામલીજીને સાંભળ્યા છે મેં અને હરિહરનજીને સાંભળ્યા છે. પપ્પાને પણ ગઝલો અતિશય ગમે છે અને બહુ જ સરસ ગાય છે, અને એમની ઘણી હિન્દી રચનાઓ પણ છે જે લોકો સુધી કદાચ ન પણ પહોંચી હોય, પણ એ મારા સુધી પહોંચી છે. એટલે ગઝલનો એક સ્પેશિયલ જગ્યા છે મારા જીવનમાં. ઓકે, એટલે આમ જ્યારે તમે કંઈ ના કરતા હો ત્યારે ગઝલ સાંભળવાની, ગઝલ નવી કમ્પોઝ કરવાની એ જ પ્રોસેસ ચાલતી હોય છે ને? તમારા ઘરમાં, મારે મને આ સવાલ બહુ જ પૂછવાની ઈચ્છા છે કે ત્રણ જણા સિંગર્સ છે, જી, ત્રણે જણા ગાઈ શકે છે, બિલકુલ, તો તમારે ત્યાં આમ જુદા રૂમ માંથી જુદા જુદા અવાજો આવે છે, આપણા અને રિયાઝ ને એવા બધા, અને ચોથા રૂમ માંથી એવા પણ અવાજ આવે છે કે સ્ક્રિપ્ટ બોલાતી હોય, ડાયલોગ્સ બોલાતા હોય, એવું પણ થાય છે. યસ, એ આવતી હતી એના ઉપર. ના, આપણે ઘણીવાર એવું થાય છે કે હેમા ઇઝ વેરી ફોન્ડ ઓફ કુકિંગ, એટલે એ ખાવાનું બનાવતી હોય, કાં તો રેડિયો ચાલતો હોય, કાં તો પોતે ગાતી હોય. એટલે એવા ઘણા દાખલા થયા છે આજે પણ કે શી ઇઝ કુકિંગ ફૂડ અને કિચનની બાલ્કનીમાંથી સમડી ઇઝ પાસિંગ, વી લિવ ઓન ધ ગ્રાઉન્ડ ફ્લોર. એટલે કોઈક જતું હોય એટલે પછી પાછા આવે, આંટી આપ તો બહુ અચ્છા ગાતે હો. એટલે એ લોકોને ખબર ન હોય કે આ હેમા દેસાઈ કોણ શું છે, પણ એટલે કે છે થેન્ક યુ એમ કરીને, પણ એટલે સમથિંગ ઓર ધી અધર કંઈક તો ચાલતું જ હોય. અને આશિષભાઈ પણ ગાતા હોય? પપ્પા ગાતા કરતા, પપ્પા ઇઝ ઓલવેઝ બિઝી કમ્પોઝિંગ સમથિંગ. ઓકે, અને યુઝ્યુઅલી ફોર અ કમ્પોઝર કાં તો પિયાનો લઈને બેસે, કાં તો હાર્મોનિયમ લઈને બેસે, પપ્પા એવી રીતે જ કમ્પોઝ કરે. બટ છેલ્લા થોડાક વર્ષોથી આઈ હેવ સીન દેટ હી હેઝ પ્રોબ્લી રીચ્ડ અ લેવલ કે જ્યાં હાર્મોનિયમ વગર શબ્દો સાથે સીધું કમ્પોઝિશન ગાવા જ માંડે છે. અચ્છા, હી ઇઝ રીચ્ડ ધેટ લેવલ, આઈ ડોન્ટ નો હાઉ, પણ ઇટ્સ અમેઝિંગ. હા, કદાચ વર્ષોની એ તપસ્યા હોય છે, એનું ફળ હોય છે. અને એક તમારો સન છે, તમારા વાઈફ છે, એમના જે વાઈફ છે સ્નેહા દેસાઈ, શી ઇઝ અમેઝિંગ રાઇટર એન્ડ એક્ટર. એટલે જો તમે બોમ્બેમાં રહેતા હશો, અમદાવાદમાં રહેતા હશો, તો એમના નાટકોનો તમને ચોક્કસ પરિચય હશે. તો એક રાઇટર અને સિંગર અને એક્ટર, તો આજે જ્યારે અથડાય ત્રણ ચાર પાત્રો એક સાથે, આઈ વોન્ટેડ ટુ નો કે તમારા ઘરમાં ઝઘડો કઈ રીતે થાય છે? ઝઘડો તો નથી, પણ ખીચડી બને છે ઘણી વાર. અચ્છા, કારણ કે એક કઈક બોલે, હું કઈક સમજુ, હું કઈક ગાઉં, એક કઈક સમજે. પણ સરસ પણ મિશ્રણ થયું છે કે એને લખ્યા હોય ગીતો અને મેં કમ્પોઝ કર્યા હોય નાટકો માટે, અને જેટલા નાટકમાં એ લખે છે અને જેમાં ટાઇટલ સોંગ્સ કે કંઈ હોય છે, તો એમાં આઈ ગેટ ધ ઓપોર્ચ્યુનિટી ટુ ડુ મ્યુઝિક ફોર હર. અને એમાં ઘણી વાર પ્રોડ્યુસર્સ ડોન્ટ વોન્ટ કે કોઈ ટાઇટલ સોંગ હોય, પણ એ જાણે છે કે મને બહુ જ ગમે છે કમ્પોઝ કરવું, એટલે તાત્કાલિક ચાર પાંચ લીટીઓ લખી દે અને ત્રણ જ મિનિટમાં ગીત કમ્પોઝ થઈને પ્રોડ્યુસરને પહોંચી ગયો, એવા પણ દાખલા છે. વાહ, એટલે વાઈફને ખબર છે કે ભાઈ થઈ જશે, ખુશ રહેજે. જ્યારે તમે બંને જણા જોડે કામ કરો ત્યારે કશું કોન્ફ્લિક્ટ થાય? કારણ કે આ બહુ આમ ખબર છે, એક બહુ સામાન્ય માન્યતા છે. બિલકુલ નથી, શી ઇઝ વેરી અન્ડરસ્ટેન્ડિંગ અને શી નોઝ ધી આર્ટ બોથ વેઝ. પોતાની વસ્તુ તો એ જાણે જ છે, પણ એ મ્યુઝિક પણ એટલું જ સરસ સમજે છે, અને કવિતા અને કાવ્ય પણ એટલું જ સરસ સમજે છે. એટલે ઇટ્સ વેરી ઇઝી ટુ વર્ક વિથ હર. એને મીટર અગત્યની વસ્તુ છે, લખતી વખતે, ગીત લખતી વખતે. તો એને મીટર એકવાર મળી જાય તો એને કહું કે તારું મીટર એકવાર સેટ થઈ જાય, પછી મને આપ, પછી ભલે શબ્દો અંદર અંદર થોડાક થોડાક એ ફેરફાર કરે, પણ બાકી ઝઘડો લગભગ નથી થતો. એટલે ગીત અને ગાયનમાં નથી થતો, રોજિંદા જિંદગીમાં થતો હોય તો મારે કેવું એ એ આપણે એના પર જવું એ નથી, એ આપણે બધું ઓફ કેમ. સ્નેહાબેન, બહુ જ તમને પણ યાદ કરીએ છીએ, તમે એક ગાતા નથી એટલે હવે અમે તમને ક્યારે, પણ એ ગાય છે, એ નથી ગાતી એવું તમે માનો છો. અચ્છા, પણ એણે કેવું નાટક કર્યું હતું, ખેલૈયા, વિચ વોઝ અ મ્યુઝિકલ, અને લાઈવ ગાતી હતી એમાં ગીતો. વાહ, જો આ બધું એટલા માટે જ આ સંવાદ સાંભળવાનું હું તમને કહું છું કે જે પરસેપ્શન હોય આપણા કોઈ વ્યક્તિ વિશે એ એમાંથી કંઈક નવું મળી જાય. ઘણા વર્ષો પહેલાની વાત છે, આઈ થિંક 2003 કે 2004 કે 2005 ની વાત છે. તો ખેલૈયા બહુ જૂનું નાટક છે, પાછું રિવાઈવ થયું હતું. ઓકે, અને એમાં જે લીડ રોલ હતો ધેટ વોઝ હર્સ. એ બહુ સરસ નાટકો લખે છે અને એમના નાટકોના ઘણા બધા શો બોમ્બે, અમદાવાદ, અરાઉન્ડ ધ ગુજરાત, અરાઉન્ડ ધ કન્ટ્રી ચાલતા રહેતા હોય છે. તો જે લોકો નાટકોના રસિયા છે ડેફિનેટલી એમના શોઝ ને એમને ઓળખતા જ હશે. હવે એક વખત છે ને હેમા દેસાઈ, જે એમની વાત આપણે એમણે કહ્યું ને કે હેમા રસોઈ કરતી હોય, તો બેઝિકલી એમના મમ્મી છે. તો એ એક વખત અમારી વાત થયેલી બહુ પહેલા, એમણે એવું કહેલું કે આલાપ કંઈ પણ કમ્પોઝ કરે, પછી હાર્મોનિયમ પર આવીને મને અને આશિત સરને એવું કહે કે તમે ગાઓ અને એને પાવન કરો. તો એ આખે આખો વિચાર કઈ રીતે આવે છે અને એ સિરિયસલી તમને એટલું સ્પિરિચ્યુઅલ લાગે છે? ઘણા લોકો છે ને કમ્પોઝ
સી તમે ગાઈ શકો એ તમે શીખી શકો, પણ સ્વરાંકન કરવું એ બહુ જુદી કળા છે. અને એ તમારામાં હોય તો હોય, ન હોય તો ન હોય. એ પપ્પામાં છે અને બહુ જ ફોર્ચ્યુનેટલી થેન્ક્સ ટુ ગોડ મારામાં આવી છે કંઈક અંશે. તો એને મઠારવા માટે અથવા એક પ્રોપર એક દિશા બતાવવા અથવા એક ફિનિશ આપવા માટે, તમે કાર્પેન્ટર વુડ કામ કરે પછી એના ઉપર જે વિનિયર પોલિશ કરે છે એ લોકો વિનિયર પોલિશનું ઘણી વાર કામ કરતા હોય છે કે ફિનિશિંગ આપે એને આખી વસ્તુ. તો કદાચ એ લોકોનો નજરિયો ઘણી વાર, હું સંમત થવું ઘણી વાર નથી બી થતો કે ના એ મારું વિઝન નથી, મારું વિઝન આ છે પણ હું તમને સંભળાવીશ કરો, જસ્ટ ટુ હા મેક શ્યોર કે ભાઈ સાવ ખોટો હું નથી ને એમ. અને તમે તો ગુજરાતી સિવાય બીજી ભાષાઓમાં પણ ગમો, જેમ કે હમણાં જ એમની મરાઠી ફિલ્મ રિલીઝ થઈ છે કે જેમાં એમણે સોંગ્સ કર્યા છે, બેકગ્રાઉન્ડ સ્કોર કર્યો છે. સ્વાભાવિક છે કે બોમ્બે માં રહો છો એટલે એ ભાષાના ટચમાં આવવાનું થાય, પણ ગુજરાતી મ્યુઝિક તમારા ઘરમાં હંમેશા રહ્યું અને એ બોમ્બે માં રહેવા છતાં પણ આ બોલિવૂડની ને ઇન્ડસ્ટ્રીની આટલી નજીક હતા તો પણ ગુજરાતી પણ તમે સાચવી રાખ્યું છે. સો હાઉ ડઝ ઇટ ફીલ? ઇટ ફીલ્સ અમેઝિંગ. અને થેન્ક્સ ટુ હેમા પપ્પા કે મને ખબર છે કે મારા સ્કૂલમાં 300 છોકરાઓ ભણતા હતા અને ગુજરાતી એઝ અ સબ્જેક્ટ અમને હતું નાનપણથી, પણ આજની તારીખમાં 300 માંથી કદાચ 25 જ છોકરાઓ એવા છે જે લખી વાંચી બોલી શકતા હશે શુદ્ધ ગુજરાતી, બાકી બધા શુદ્ધ ગુજરાતી બોલે છે. એટલે એ એ તકલીફ રહેશે અને દેટ ઇઝ બીકોઝ ઓફ ધ ફેમિલી. તમારું જે અપબ્રિંગિંગ છે, જે તમે એટમોસફિયરમાં મોટા થયા છો, એનો બહુ જ ફરક પડે છે. સ્કૂલ ગમે તેવી હોય, ટીચર્સ ગમે તેવા હોય, સારા જ હોય છે, પણ જો તમને ફેમિલીમાં એ જો પુશ ના હોય ને તો યુ ફગેટ વોટ એવર બેરિંગ્સ, યુઅર લેંગ્વેજ હોય કે તમારી ઢબ હોય કે તમે કેવી રીતે જીવો, લાઇફસ્ટાઇલ હોય તમારી, એ બધું ચેન્જ થઈ જાય. ડેફિનેટલી ડેફિનેટલી. બસ તો હવે આ બહુ બધું સિરિયસ સિરિયસ વાતો આપણે કરી લીધી, હવે આપણે ગેમ રમીએ. ચોક્કસ. સો કરવાનું એમાં એવું છે કે હું એક શબ્દ બોલીશ, પછી એક પણ સેકન્ડ નો ટાઈમ લીધા વગર તમારા મનમાં જે પહેલો શબ્દ, નો સેન્ટેન્સ, કોઈ એક્સપ્લેનેશન નહીં આપવાનું, જે બીજો શબ્દ આવશે એ પણ નહીં ગણાય અને બ્લિંક પણ નહીં કરવાનું, એટલા ટાઈમમાં શ્વાસ લેવાય ને, શ્વાસ લેવાય. અરે યાર આવું શું કરે. ઓકે ચલો સ્ટાર્ટ. ઓકે, સૌથી પહેલું તબલા. લાઈફ. કીબોર્ડ. વર્ક. મ્યુઝિક. અગેન લાઈફ. જલસો. કમાલ. હેમા. જન્મદાતા. સ્નેહા. લાઈફ એન્ડ વાઈફ. પપ્પા. માય એવરીથિંગ. મુંબઈ. A place I love. Ahmedabad. ખાવા માટે મજા આવે. Camera. ખોવાઈ ગયો. નાટક. નાટક. મારી વાઈફ કરે છે. દીકરો. એ પણ નાટક કરે છે. જ્વેલરી. નોટ ઇન્ટરેસ્ટેડ. સાડી. લવ. મેકઅપ. નોટ ઇન્ટરેસ્ટેડ. આમાં હું પણ આમાં હાથ ઊંચો કરું. ચા. ભાવે. કોફી. બિલકુલ નહીં. ફેવરેટ ફૂડ. પિઝાસ. માણેક ચોક. અદ્ભુત. જો તમે અમદાવાદમાં નથી આવ્યા, કદાચ ઘણી બધી ઓડિયન્સ એવી હોય છે કે જેમણે અમદાવાદ વિઝિટ કર્યું નથી હોતું, અહીંયા આવો તો એક વખત માણેક ચોક તમારે જવું પડે, જવું પડે, જવું પડે ને જવું જ પડે. ત્યાંનું ખાવાનું કઈ કહેવું જ નથી એના વિશે, શબ્દો જ નથી, શબ્દો જ નથી. આગળ વધીએ. આપણે જુદો જલસો છે. જુદો જલસો છે. યસ. આપણે ક્યાં હતા? આપણે ગેમ પર હતા. યસ. દરિયો. રોજે. નદી. ઠીક ઠીક. પહાડો. કમાલ. હોલિડે. બહુ જ જરૂરી. નાસ્તો. અત્યંત જરૂરી. ખાખરા. બિલકુલ નહીં. ઓ યુ ડોન્ટ લાઈક આ. નો. થેપલા. લવ. ઓકે ગ્રેટ. સો બહુ અમે લોકોએ આમ એકબીજા સાથે કહેવાય ને કે ચોઈસ ના ચોઈસ નહીં, હવે આલાપભાઈ વિશે કોમન હે કે એમને શું ભાવે છે શું નથી ભાવતું. મને પૂછી લેજો એમના ત્યાં તમારો શો હોય ને તમે કન્ફ્યુઝ થતા હોય તો કે ઉત્તરશિકન શું થાય ને શું ના થાય. આઈ વિલ ડેફિનેટલી ટેલ યુ. યસ એન્ડ બહુ જ મજા પડી છે. થેન્ક યુ સો મચ. લવલી લવલી. સો નાઇસ સો નાઇસ. તો બસ આવી જ આટલી જ એક લાફ રાઈડ જેવી વાતો, થોડી સિરિયસ વાતો કરતા રહીશું. અને ભાઈ હવે અમારે લાઈવ જેમિંગ કરવાનું છે ને, સ્ટુડિયો જરા આવીરવાનો છે એટલે અમે અહીંયાથી વિદાય લઈશું તમારી, પણ 8 વાગે જોડાઈ જજો, જલસો કરીશું. એન્ડ એની લાસ્ટ વર્ડ્સ. ગુજરાતી સુગમ સંગીત માટે ઘણા લોકો વાત કરતા હોય છે કે તમે શું કરી રહ્યા છો, અમને આર્ટિસ્ટ તરીકે પૂછે છે, તો અમે એ જ સવાલ ઓડિયન્સને પૂછીએ છીએ સામે કે અમે તો ખૂબ કરી રહ્યા છે, તમે શું કરી રહ્યા છો? એટલે જો તમે કરી શકો તો જલસો ડાઉનલોડ કરો અને વાત આગળ વધારો અને ગુજરાતી સુગમ સંગીતને જીવતું રાખો. બસ ઓન ધેટ નોટ હવે આગળ મારે કશું જ કહેવાનું રહેતું નથી. મળીશું લાઈવ જેમિંગમાં. તમે ત્યાં સુધી જલસો કરતા રહેજો. હું ઉર્વશી અહીંયાથી તમારી વિદાય લઉં છું. બાય બાય.